भावनगर शहर भाजप द्वारा मोतीबाग टाउन हॉल खाते केंद्र सरकार ना सेवा सुशासन अने गरीब कल्याण ना नव वर्ष अंतर्गत लाभार्थी सम्मेलन योजाई। वडाप्रधान नरेन्द्र भाई मोदी जी नी केंद्र सरकार ना नव वर्ष पूर्ण थता होय ए संदर्भे विशेष जनसंपर्क अभियान तेमज विविध कार्यक्रमों अंतर्गत मोतीबाग टाउन हॉल खाते लाभार्थी सम्मेलन योजायुं हतुं। भावनगर शहर अध्यक्ष अभयसिंह चौहान ना प्रमुख स्थाने योजायेला सम्मेलन में भावनगर पश्चिम ना धारासभ्य जीतुभाई वाघाणी, भावनगर पूर्व ना धारासभ्य सीजलबेन पंडिया, मेयर कीर्तिबेन दाणीधारिया, स्टेडिंग चेरमेन धीरुभाई धामेलिया, शहर संगठन चूंटायेला नगर सेवकों पदाधिकारी सहित बड़ी संख्या में लाभार्थी हाजर रहा था। અને અભયભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા અમારા પ્રભારી આદરણીય ભાવનગરભાઈ મુખ્યમંત્રીશ્રીઓ મેયરશ્રી વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્યબેન શ્રીજબેન વિશેષ આગેવાન ઉપસ્થિતિમાં લગભગ 5-1 હજાર લોકોના લાભાર્થી સંમેલન વોલના હોલની માર્ગમાં હજારોની સંખ્યામાં જેમને ઘર મળ્યું છે, તેમના સ્વરૂપમાં બહેનો છે, તેમને આયુષ્યમાન ભારતનો લાભ મળ્યો છે, સખી મંડળના બહેનો છે, નરેન્દ્રભાઈને વધાવવા માટે, એમને આશીર્વાદ આપવા માટે, એમના જીવનનો એક બદલાવ નરેન્દ્ર નારાયણના ઘરમાં દીવો પ્રગટાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કીધું છે। ત્યારે પાર્ટીની શક્તિ, પાર્ટીનો સંવાદ અને પાર્ટીના એમ કહી શકાય કે પાર્ટીના જે જોડાણ છે લોકો સાથે એના આધાર ઉપર આદરણીય અભયભાઈના નેતૃત્વમાં સમગ્ર ટીમે પાર્ટીની શક્તિના આધાર ઉપર લાભાર્થીઓનો સંપર્ક કરીને એક ભગીરથ કાર્ય, એક ખૂબ મોટું સંમેલન ટાઉન હોલ ખાતે યોજ્યું છે। નરેન્દ્રભાઈએ કરેલા કામો, એમની વાતો અહીંયા થઈ છે અને બધાએ કટિબદ્ધતા સાથે સંકલ્પ કર્યો છે આ દેશને વધારે મજબૂત, વધારે શક્તિશાળી અને વધારે વિકાસશીલ બનાવવા માટે, વિશ્વનો જમાદાર બનાવવા માટે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈને વધારે મજબૂત કરવા માટે પુનઃ એકવાર 2024માં ભારતીય જનતા પાર્ટીનું શાસન એટલે લોકોનું શાસન, સેવાનું શાસન આવે એના માટે સંકલ્પ કર્યો છે। વિરોધીઓ જે વાત કરે, જેટલી પણ કરે, એમણે ક્યારેય લાભાર્થી કે ગરીબ લોકોને લાભ આપ્યા નથી। પટ્ટીઓ કરી છે, બચેટિયાઓ કાઢા કર્યા છે, કમિશનો ખાધા છે, સીધી જ યોજનાનો લાભ એ ડીબીટી દ્વારા અલગ અલગ પ્રકારે નરેન્દ્રભાઈએ અપાયો છે। ત્યારે સૌના ચહેરા ઉપર સુખ જોઈને આનંદ થયો છે, સૌને શુભકામના, ટીમની શુભકામના અને પુનઃ એકવાર આ દેશને વિશ્વગુરુ સ્થાને બેસાડવા માટે સૌ સાથે મળીને નરેન્દ્રભાઈને વધારે મજબૂતાઈ આપવા માટે 2024માં સમર્થનનો સંકલ્પ કર્યો છે। સિદ્ધાર્થ ગોગારી સાથે હિરેન ભાણી, લાઈવ 24 ન્યૂઝ, ભાવનગર।